નમસ્કાર દર્શક મિત્રો, સિદ્ધિ ન્યૂઝમાં હું ધાર્મિક જાબિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વલસાડના પગલાવડા ખાતે આવેલ આંગણવાડી બહાર સ્થાનિક રહેશોનો હોબાળો, જીવાતોડા ખરાબ આહાર અપાતા ગ્રામજનોએ કર્યો વિરોધ. વલસાડમાં બેંકો બહાર લોકોની લાંબી કતારો. વલસાડના ભાગલ ગામે ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે રૂપિયા 90 લાખના ખર્ચે ડામંડા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત. હવે સમાચારો વિસ્તારથી. વલસાડના કોસંબા રોડ નવી નગરી ખાતે આવેલ ભાગડાવડા બ્રાન્ચ નંબર 1 ની આંગણવાડી ખાતે આજરોજ ગ્રામજનોએ ભેગા મળી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 8 માસથી આંગણવાડીની બહેનો દ્વારા તેમના નાના બાળકોને આપવામાં આવતા બાળભોગ, દૂધ, સુખડી, ચણા જેવા ખોરાક એકદમ સડી ગયેલ અને ખરાબ રાખવામાં આવે છે. ત્યારે આજરોજ આંગણવાડીની બહેનો દ્વારા સડી ગયેલા જીવાતવાળા ચણા, સુખડી અને ફળ ફ્રૂટ અપાતા ગ્રામના સભ્યો, મહિલા, બાળકોએ ભેગા મળી મીડિયા સમક્ષ પોતાની વેદના સંભળાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષથી આંગણવાડી મકાન, છત તથા બારીબારણા ખખડપચ હાલતમાં છે. સાથે આંગણવાડીની બારીબારણા તૂટેલી હાલતમાં છે, જેનાથી કોઈક જનાવર અંદર પ્રવેશી શકે છે અને આંગણવાડી બહાર બનાવેલ શૌચાલયની છત તથા બારણા ગાયબ છે. જે અંગે ગ્રામજનોએ ગ્રામના સરપંચ ધર્મેશ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ના આવતા ગ્રામજનોએ તેમના બાળકોને આંગણવાડીમાં નહીં મોકલવાની ચીમકી આપી હતી. મારું નામ મુસાબેન વિજયભાઈ રાઠોડ. શું થયેલું આજે? આજે આ છોકરા લોકોને 4 મહિના ચોમાસું ગયો, દૂધ જ આપે છે. દૂધ આપીને પોયરા લોકોને મોકલી આપે, એ લોકોને બોલાવવાની જિમ્મેદારી હોય, છોકરા લોકોને હાથ પકડીને લઈને આવવાનું હોય. પોયરા લોકો જાતા આવે, પોયરા લોકો જાતે જતા રહે. પોયરા લોકોને બોલાવે તો નાસ્તો નથી આપતા. 4 મહિનાથી દૂધ જ આપીને પોયરા લોકોને મોકલી આપે છે. એ લોકો દૂધ આપે તો 2 વચ્ચે 1 જ કોથળી આપે છે. કોઈ વખત 3 છોકરા વચ્ચે 1 કોથળી દૂધ આપે છે. કોયરા લોકો આવેલા હોય તો અમે બોરિંગ છે ત્યાં ભીનાયા કરતા હોય, પણ એ લોકો એ લોકોને લખવામાં જ ધ્યાન હોય. અમે આવીને કોયરા લોકોને લઈને જતા રહીએ. કેટલી વાર એ લોકોને કીધું પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. આજે જોયું તો નાસ્તામાં નાસ્તો બધો ખરાબ થઈ ગયો, તેવો નાસ્તો કોયરા લોકોને એ લોકો આપે છે. અમે આંગણવાડીમાં આજે છોકરા લોકોને જ અમે ફરિયાદ કરીએ. આજે આ છોકરા લોકોને કેટલા વર્ષથી એ લોકો કાંઈ આપવા માંગતા નથી. છોકરા લોકોને રમકડા બી આપે તો એ લોકોને ઘરે લઈ જઈને મૂકી. અમને મિટિંગ ગઈ તો મિટિંગમાં લઈ લઈ જાય. અમે છોકરા લોકોને જાય બપોરના 12-1 વાગ્યા સુધી બેસીએ, ત્યાં રમકડા આપે શું ફાયદો? એ લોકો એલોકની ઘરે લઈ જઈને મૂકી દીધી. અહીંયા આંગણવાડીના હારું જ અમે બી લાવીએ ને, એ લોકોના ભાગી તો અમે નહીં લાવીએ ને. આજે શા માટે બધા ભેગા થયા હતા? આજે અમે છોકરા માટે ખોરાકી આપે ને તેના માટે જ અમે નાસ્તામાં કઈ રીતના નાસ્તો આપવામાં આવ્યો. એ નાસ્તો બધો એ લોકો ખરાબ આપે. એ નાસ્તામાં એ ચણા બી એ લોકો બધા ખરાબ જ આપે. એ લોકો લાડવા આપે તો બી કાચા આપે બાળભૂખને બનાવી. એ છોકરો આટલેથી જઈને સીધા જઈને ફેંકી દે નાસ્તો. તે અમે શું કામ મોકલાવીએ છોકરા લોકોને? ને અમે ગુજરાતી સ્કૂલમાં અમે છોકરાને મોકલાવીએ ફરિયાદ કરીને તો ત્યાં નહીં મોકલાવો. એ શું લેવા અમે નહીં મોકલાવીએ? એ લોકો તો બેસાડે. એ છોકરા લોકોને એ બેસાડે તો એકડો તો શીખવે ને એ લોકો. હવે એકડા બી નહીં શીખવાથી શું ફાયદો?
એવા છોકરામાં અમે ભેગા કરીને હું મોકલાવના. તો એ લોકોની જરાક તો નિમે થઈ ને. હા, નાસ્તા માટે ભેગા થયા. એટલે શું થયું થયું આજે? એ આજે ચણા એને આપેલા ને એને ઘરે બોરેલા હતા, તે મને આપ્યા તો મેં લઈ આવી. એટલે અહીંયા આ લોકો આ છોકરાઓ જોવા આવ્યા તો મેં કીધું કે જરાક કોયલા છે એમ કીધું, તો મેં ચશ્માની લાવેલી હતી એટલે એ લોકોને બતાવ્યા તો એકદમ સડેલા હતા ચણા. તેલના અંદર કીડા ને જીવાત નીકળી તે બધું ને આ સાફ સફાઈનો અભાવ છે, તેના માટે તમે કોઈ રજૂઆત કરી હતી આજ લગીને? નહીં, નહીં કરી. પણ તે કઈ બેરોગો એ જે મને આપે તે જ નહીં બનાવું ને. કેટલા સમયથી આવું ચાલે છે? વલસાડ શહેરમાં સવારથી જ બેંકો બહાર લોકોની લાંબી ભીડ જોવા મળી હતી. શહેરમાં નોટો બદલવા માટેની ચર્ચા દિવસભર જોવા મળી હતી. શહેરોમાં બજારો સુમસાન અને મંદીનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના લોકો કામધંધા છોડીને બેંકોમાં ઉમટી પડ્યા હતા અને બેંકમાં પૈસા જમા કરાવવાથી માંડીને નોટ બદલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ના નોટો ચલણમાંથી બહાર કરી દેવાના પગલા અંગે લોકોમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ મોદીજીના આ પગલાને આવકાર્યું હતું તો કેટલાકે લોકોને ખરીદીથી માંડી પડી રહેલી મુશ્કેલી અંગે પોતાની નારાજગી બતાવી હતી. વલસાડમાં વેપારીઓ સાથે સાથે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સોના દરની નોટો મિત્રો અને સંબંધીઓ પાસેથી લેવાનો વારો આવ્યો હતો. બેંક બહાર ઉભેલા લોકો પૈસા મળે પછી ખરીદીનો પ્લાન બનાવ્યો હતો. બીજી તરફ વેપારીઓ હજુ તો દિવાળીના વેકેશનની રજામાંથી માંડ ધંધા ચાલુ કર્યા ત્યાં જ નોટ પ્રકરણ ઉભો થતા ધંધા સુમસાન બનતા તેઓ ઉધાર માલ આપી નવા ચલણની રાહ જોઈ રહ્યા છે. આમ વલસાડમાં મોટી માત્રામાં લોકોએ નોટો જમા કરાવી હતી, જે પ્રક્રિયા આગામી દિવસો સુધી ચાલે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તિથલ રોડ, બેંક ઓફ બરોડા, તિથલ રોડ બ્રાન્ચ. મેં ચીફ મેનેજર. આજ જો એ અપની સરકારને જો એ 500 1000 નોટ કા બંદી કા એ જો ક્યા બધા વિડ્રોઅલ કિયા હૈ ઓર ઉસકે બદલે મેં એક્સચેન્જ કા જો પ્રોગ્રામ હૈ, આજ સુબહ સે બ્રાન્ચેસ મેં કાફી રશ હૈ. ઇસકે લિયે હમારી બેંક ને કુછ સ્પેશિયલ એફર્ટ્સ લિયે ઓર કલ રાત 11 બજે તક હમ લોગ પૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીએ. અલગ સે કાઉન્ટર્સ હમને લગા રખા હૈ, જહાં પે એક કાઉન્ટર પે સિર્ફ એક્સચેન્જ હો રહા હૈ, દૂસરે પે ઓન ધી રિસીટ ઓર તીસરે પે પેમેન્ટ. અભી જો યે આપ યે રશ જો દેખ રહે અભી આપ, યે હમ લોગો ને આજ સમય સે પહેલે આધા ઘંટા પહેલે હી હમને અપના કાઉન્ટર્સ બુક કર દિયા થા. ઓર સ્પેશિયલ હમને ટાસ્ક ફોર્સ જૈસા બનાયા હૈ કે હર કસ્ટમર જો મેરા આયે વો સેટિસ્ફાઈ હોકે જાય. થોડી દિક્કત ઉનકો જરૂર હોગી ક્યોંકિ ઉનકા સમય જા રહા હૈ, પર હમારી બેંક જો એક મિનિમમ જો ફોર્મેલિટી પૂરી કરકે હમ લોગ હર કસ્ટમર કો જલ્દી સે જલ્દી સેવા પ્રદાન કરકે ઉનકો જાને કા પ્રયત્ન કરે. અભી તક હમારે હિસાબ સે અભી પિછલે 2 ઘંટે મેં યા 2.25 ઘંટે મેં હમને કમ સે કમ 400 સે 450 કસ્ટમર કા યા તો નોટ એક્સચેન્જ કિયા હૈ યા રિસીટ લિયા હૈ યા પેમેન્ટ કિયા હૈ. યે ઓર જૈસા કે આપકો માલુમ હૈ કે શનિવાર ઓર રવિવાર યે દોનો દિન ભી બેંક પૂરી તરીકે સે ચાલુ રહેગી. જૈસા નોર્મલ કામ ચાલુ રહેતા હૈ વૈસે ફુલ ડે સરકાર કે આદેશાનુસાર હમ લોગ વો કામ ફુલ ટાઈમ હમારી બેંક ચાલુ કરેગી. હમ લોગો સે અપીલ કરતે હૈ કે કૃપયા કરકે થોડી સી ઇનકન્વિનિયન્સ સે હમ પૂરી અપની તરફ સે કોશિશ કરેંગે કે અચ્છા સે અચ્છા જલ્દી જલ્દી કામ કરેં. કહી કિસી કો હમારી તરફ સે અગર તકલીફ ભી હો રહી હૈ તો ઉસકે લિયે મેં લોગો કો રિક્વેસ્ટ કરતા હું, યે ઇન્ટેન્શનલ નહીં હૈ ક્યોંકિ અનપ્રેસિડેન્ટેડ હૈ, ફિર ભી હમ પૂરી તૈયારી કે સાથ હમારા પૂરા સ્ટાફ ઇસમેં લગાયેગા. જયેશભાઈ ડાંગ, વલસાડ તિથરોડ શાખામાં હું કામ કરું છું. હવે વલસાડના સહિત બધા જ આપણા ગ્રાહકો છે, વાસીઓ છે, એ લોકોને વિનંતી છે કે જરાક બી ગભરાટ કર્યા વગર આરામથી તમે આવશો, બધું જ અમે સેવા કરવા માટે બેઠા છે. 4000ની નોટની બદલી બી થશે, બીજા તમારા ખાતામાં જમા બી થશે, પણ લોકોની વાતે આવીને તરત એક જ દિવસમાં બધું જમા કરવા માટે ન આવતા. અમે તમારી સાથે શનિ રવિ બી સેવા આપવા તૈયાર છીએ, પણ
ઉતાવળ કર્યા વગર શાંતિથી તમે આવીને એક એક આવશો, બધી રીતે થશે અને બધાના પૈસાના મૂલ્ય મળશે, એની તમે ચિંતા કરશો નહીં. પણ ઉતાવળ ન કરશો અને ધીરે ધીરે આવશો અને જાતે આવવાની ટ્રાય કરશો અને લોકોના સગાના મદદ નહીં કરતા પોતાના ખાતામાં પોતાના જ પૈસા જમા કરશો, એવું નરેન્દ્ર મોદીએ બી કીધું છે અને અમારા સાહેબ બી કહે છે. તો તમે પોતાના પૈસા તમારા ખાતામાં જમા કરી એનું લેવડ દેવડ બી તમે કરી શકશો અને એક દિવસમાં તમે એકવાર 10,000 ખાતામાંથી ઉપાડી શકશો, આખા અઠવાડિયામાં 20,000 ઉપાડી શકશો. પણ પોતાના પૈસા કરશો, કોઈના પૈસા જમા કરવા મહેરબાની કરશો નહીં. કાલથી એટીએમ બી ચાલુ છે, 2,000 એમાંથી બી મળશે. પણ તમે બધા સહયોગ આપશો તો અમે બી સહયોગ આપીશું. બરાબર, આભાર તમારો. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાગલ ગામે ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ડામરના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકાના ભાગલ સહિત લાંડી, દાતી, કગવાડીને જોડતો 4 કિલોમીટરનો ડામરનો રસ્તો ગુજરાત સરકારની SNCRM યોજના અંતર્ગત રૂપિયા 90 લાખના ખર્ચે ડામરના રસ્તા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગ બનવાથી 6 ગામના રહેવાસીઓને ઉપયોગમાં આવશે અને ગુજરાત સરકારની સારી ગુણવત્તાનો 4 કિલોમીટરનો આ રસ્તો બનાવવામાં આવશે. આ સાથે આવનાર દિવસોમાં મુખ્યમંત્રી સડક યોજનામાંથી રૂપિયા 1.46 કરોડના ખર્ચે આ જ વિસ્તારમાં કોસ્ટલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય આનંદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા થોડા સમય અગાઉ દાંડી ગામના રમેશોનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેમના પરિવારને રોકડ રૂપિયા 1,22,000ની સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, ઉપપ્રમુખ હેમાંગીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય આનંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચે તાં સ્વસ્મરેની ગંધમ પુષ્પમ સમર્પયા. પેલો શ્રી ભડા થઈ ચાલે જો ગણપતિ ગજાનંદ દેવકી. હર હર મહાદેવ. જિલ્લામાંથી પ્રકાશભાઈ આનંદ. ઉપસ્થિત વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણ ગલ દાંડી ગામના મુખ્ય મુખ્ય આગેવાનો છે, એ દરેકને અભિનંદન આપું છું. કેમ સરકારની આ ઇન્જિનિયરજી એસઓ અનુરાગે કહી ગયું, સરકારની વિવિધ યોજના હોય છે, ઘણી બધી યોજનાઓ હોય છે પ્રધાન એમની યોજનાઓ. મેં તમે ખ્યાલ હોય તો ઘણા બધા કાર્યકર્તા મારી ઘરે આવ્યા હતા ત્યારે મેં બોર્ડ મોટું લગાવ્યું હતું. સરકારની અનેક યોજના હોય, રસ્તા બાબતે, તળાવ બાબતે, બીજી સિંચાઈ બાબતે અનેક યોજના હોય, એની જાણકારી મેળવી જાણકારી રાખવી અતિ જરૂરી છે. ક્યાં કયા હેડમાં કઈ રાનમાંથી કયા રસ્તો મૂકી શકાય, ક્યાં નાળું મૂકી શકાય, ક્યાં સિંચાઈના કામો કરી શકાય. એ આમ તો ઘણાને એવું લાગે કે આ રસ્તો તો સારો છે, એ શું કામ બનાવવાને. ઘણાને એવા પ્રશ્નો થાય કે આમાં સારા રસ્તામાં જ તમે ડામર ચોપડવાના, બીજા નાની નાની ગલી અને ખરાબ રસ્તા તમને નથી દેખાયા. પણ સરકારનો હેતુ હોય છે અમુક, જે રસ્તાને જે રાઇડિંગ સાથે જે કરવો હોય એ જ કરવા પડે. આપણે ના પાડીએ તો 1 ગ્રાન્ડ જાય, આપણે 96 લાખ રૂપિયા જાય આપણા. એટલે આ રસ્તાને અમે એસ્ટિમેટ એ રીતે કરાવી છે કે એનું વાઇડિંગ થાય, પહોળો થાય, સાઈડ શોલ્ડરિંગ બી મન થશે ને, સાઈડ શોલ્ડરિંગ થશે, દિવાલને જ્યાં નાળા લખવા પડે નાળા લાગશે. આ યોજના સરકારની રેકોર્ડ પર રહેશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના પગલાવાડા ખાતે આવેલ આંગણવાડી બહાર સ્થાનિક રહેશોનો હોબાળો, જીવાતોડા ખરા બહાર અપાતા ગ્રામજનોએ કર્યો વિરોધ. વલસાડમાં બેંકો બહાર લોકોની લાંબી કતારો. વલસાડના પાગલ ગામે ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે રૂપિયા 90 લાખના ખર્ચે ડામરના રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત.
તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.